આજે આપણે આ બીજી દુકાન ઉપર આવી ગયા છે. બીજી દુકાન કઈ છે જુઓ તો, કરિયાણાની દુકાન છે. કઈ દુકાન છે? કરિયાણાની. કરિયાણાનો ઉપયોગ શું થાય? તો કે તમારા મમ્મી રસોડામાં એમાં જે કઈ પણ મસાલા નાખે છે, પછી રોટલા બનાવે, ભાખરી બનાવે કે પૂરી વસ્તુ બનાવે, યુઝ થતી હોય, પૂરી બનાવી હોય તો એને તળવા માટે તેલ જોવે. તો જુઓ આ છે તેલનો ડબ્બો, બરાબર. પછી અલગ અલગ પ્રકારની દાળ મળતી હોય છે ત્યાં, દાળમાં વિટામિન ખૂબ. પછી આ છે બધા મસાલા, કે જુઓ આ મસાલામાંથી શાકભાજી સ્વાદિષ્ટ બને છે. તમારા મમ્મી જે સબ્જી બનાવે છે ને, તો એ સ્વાદિષ્ટ બનતી હોય છે. અને આ બધી તમારા બધાની ફેવરેટ વસ્તુ છે, કુરકુરિયા, જે તમને બધાને બહુ ભાવે છે. પણ આ ખવાય ઓછા હો બાળ મિત્રો, કારણ કે આપણી સેહત બગડે. તો આ રીતના જુઓ, આ ચિપ્સ, આ ચિપ્સ આપણે હમણાં આગળ વાત કરશું. શાકભાજીની દુકાનમાં બટેટા મળેલી હોય છે, પછી સેવ મમરા, કુરકુરિયા, કરિયાણાની દુકાને. પછી કરિયાણાની દુકાને વજન કાંટો તો હોય જ છે. અમારે જયારે પછી પેમેન્ટ કરવું પડે ને, તો પેમેન્ટ હવે અત્યારે આ યુગમાં ડિજિટલ પેમેન્ટ. કયું પેમેન્ટ? ડિજિટલ. એટલે કે તમારા મમ્મી પાસે મોબાઈલ હોય ને, તો મોબાઈલ દ્વારા પણ યામાં સ્કેન કરીને ડિજિટલ પેમેન્ટ કરતા હોય છે. અને તમે રોકડ થી પણ અહીંયા બધી વસ્તુ ખરીદી શકો છો. તો આ હતી શોપ. થેન્ક યુ.